નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 1 સમય સંખ્યાઓ વિશેની આપણે સ્વાધ્યાયની પ્રેક્ટિસ છે તે કરવાની છે. આગળના વિડીયોમાં આપણે સમજૂતી મેળવી હતી, ત્યારબાદ હવે આપણે સ્વાધ્યાયની પ્રેક્ટિસ કરીશું. તો અહીં પ્રશ્ન 1 તમને આપવામાં આવેલો છે કે પ્રશ્ન 1માં પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. એમાં પહેલો વિકલ્પ તમને આપવામાં આવેલો છે 30 ના છેદમાં 100 અને 70 ના છેદમાં 100 ની વચ્ચે કેટલી સમય સંખ્યાઓ મળે એ તમારે ગણવાની છે. હવે બંનેમાં 100 છેદમાં સરખા છે, તો તમારે શું કરવાનું, 30 પછીથી એટલે કે 31થી ગણવાનું અને 70 સુધી ગણવાનું. એટલે 31થી 70 સુધી ગણશો એટલે આવશે 39. કેટલી સંખ્યાઓ વચ્ચે મળે, તો કે 39 સંખ્યાઓ છે તે વચ્ચે મળશે. ત્યારબાદ બીજો વિકલ્પ જોઈએ તો 13 અને 15ની વચ્ચે આવેલી પ્રાકૃતિક સંખ્યા કઈ, તો કે 13 અને 14 એની વચ્ચે કઈ આવે, સોરી 13 અને 15 એની વચ્ચે આવેલી સંખ્યા કઈ, તો કે 14. એટલે આન્સરમાં આવશે 14. ત્યારબાદ પ્રશ્ન 3 છે, ગુણાકાર વિશે તટસ્થ સંખ્યા કઈ છે. ગુણાકાર વિશેની તટસ્થ સંખ્યા કઈ, તો કે 1. ગુણાકારમાં તટસ્થ સંખ્યા 1 છે. ચોથો પ્રશ્ન, 1 ના છેદમાં 9ની વ્યસ્ત સંખ્યા કઈ છે. વ્યસ્ત એટલે છેદ એ અંશ થાય અને અંશ એ છેદ થાય, એટલે કે અહીં વ્યસ્ત સંખ્યા 9 છે. ત્યારબાદ પાંચમો વિકલ્પ જોઈએ તો તેમાં શું કહ્યું છે, 4 ના છેદમાં 9 એટલે 9 સમાન ભાગનો કેટલામો ભાગ. હવે 4 ના છેદમાં 9 એટલે 9નો કેટલામો ભાગ થાય, ઉપર જે લખ્યું હોય ને એટલામો એનો ભાગ થાય, તેથી 9ની ઉપર અંશમાં 4 લખેલા છે, તેથી ચોથો ભાગ છે તે થશે, એટલે 9 સમાન ચોથો ભાગ થશે. ત્યારબાદ છઠ્ઠો વિકલ્પ જોઈએ, -6 ના છેદમાં 4 એ નીચે પૈકી કઈ સંખ્યા છે. માઇનસ હોવાથી અહીં ઋણ સમય સંખ્યા દર્શાવવામાં આવે છે. ત્યારબાદ સાતમો વિકલ્પ જોઈએ, 1 પૂર્ણાંક 2/5 ને P ના છેદમાં Q સ્વરૂપે કઈ રીતના લખાય. તો શું કરશું, શું કીધું છે, 1 પૂર્ણાંક અને 2/5, તો અહીં શું કરવાનું, આ બંનેનો ગુણાકાર 5 એકા 5 અને એમાં 2 છે તે પ્લસ કરવાના, એટલે કે ઉમેરવાના. 5 એકા 5 અને 5માં 2 નાખીએ તો શું થાય, 7. 7 ના છેદમાં 5 એટલે છેદનો છેદ છે તે એમને જ રહેશે, એટલે અહીં આન્સરમાં આવશે 7 ના છેદમાં 5. ત્યારબાદ હવે આઠમો વિકલ્પ જોઈએ તો -4 ના છેદમાં 10 અને 4 ના છેદમાં 10ની વચ્ચે આવેલી સમય સંખ્યાઓ કઈ કઈ છે, એટલે સમય સંખ્યાઓ કેટલી છે તે અહીં તમારે કહેવાનું છે. તો -4 એની વચ્ચે કઈ આવે, તો -3 ના છેદમાં 10, -2 ના છેદમાં 10, -1 ના છેદમાં 10, 0, +1 ના છેદમાં 10, 2 ના છેદમાં 10 અને 3 ના છેદમાં 10. આમ 7 સંખ્યાઓ છે તે એની વચ્ચે આવે છે, માટે જવાબમાં આવશે 7. નવમો પ્રશ્ન આપણે જોઈએ તો શું કહ્યું છે, -5/7ની વિરોધી સંખ્યાની વ્યસ્ત સંખ્યા કઈ મળે. તો -5/7 તેની વિરોધી સંખ્યા કઈ થાય, 7/5, એટલે ધન છે તે ઋણ થઈ જશે અને છેદ છે તે અંશ થશે અને અંશ છે તે છેદ થશે, માટે અહીંયા જવાબમાં આવશે 7/5. અહીં પ્રશ્ન 1 છે તે પૂર્ણ થાય છે. હવે ત્યારબાદ પ્રશ્ન 2 જોઈએ તો કે નીચે આપેલી ખાલી જગ્યા પૂરો,
એમાં પહેલું કીધું છે માઇનસ સાત એ પૂર્ણાંક સંખ્યા છે પણ ખાલી જગ્યા સંખ્યા નથી, એટલે તેમાં શું આવશે? પ્રાકૃતિક સંખ્યા. પહેલામાં જવાબ આવશે પ્રાકૃતિક સંખ્યા. ત્યારબાદ બીજી ખાલી જગ્યા જોઈએ. ઝીરોની વિરોધી સંખ્યા કઈ છે? પ્લસ ઝીરો હોય તેને વિરોધી કઈ થાય? માઇનસ ઝીરો, એટલે કે માઇનસ શૂન્ય. ત્યારબાદ ત્રીજું, માઇનસ એક અને પ્લસ એકની વચ્ચે આવેલ પૂર્ણાંક સંખ્યા કઈ હોય? તો ઝીરો. સંખ્યા રેખા પર ચોથો પ્રશ્ન છે, સંખ્યા રેખા પર માઇનસ સાતના છેદમાં ચાર, એટલે માઇનસ સાતના સાત ચતુર્થાંશ કે જે શૂન્યથી શૂન્યની ખાલી જગ્યા બાજુએ આવેલી હોય છે. હવે ઋણ પૂર્ણાંક છે ક્યાં આવેલા હોય છે સંખ્યા રેખામાં? તો કે ડાબી તરફ આવેલા હોય છે. જમણી તરફ ધન હોય છે, ઋણ છે તે ડાબી તરફ હોય છે. ત્યારબાદ પ્રશ્ન પાંચ જોઈએ તો સૌથી નાની પૂર્ણ સંખ્યા ખાલી જગ્યા છે. સૌથી નાની પૂર્ણ કઈ હોય? તો કે શૂન્ય. સૌથી નાની પૂર્ણ સંખ્યા શૂન્ય છે. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન જોઈએ તો નીચેના કોષ્ટકમાં ખાલી જગ્યા પૂરવાની છે. હવે તેમાં જોઈએ તો શું કહ્યું છે? તો અહીં તમને સંખ્યાઓ આપેલી છે. ત્યારબાદ ક્રિયા માટેનો સમૃત, પછી સરવારો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર, આ બધું આપેલું છે. તો હવે જોઈએ તો શું કહે છે પેલું? તો સમય સંખ્યાઓ છે તે સરવારામાં આવે છે. તો કે હા, એટલે પેલામાં આવશે હા, બાદબાકીમાં તો કે હા, ક્રિયા માટે તે સમૃદ્ધ છે. પછી ગુણાકાર માટે પણ છે જ, એટલે હા. અને સમય સંખ્યાઓ ભાગાકાર માટે સમૃદ્ધ નથી, માટે તેમાં જવાબ આવશે ના. આ થયું તમારું એ. હવે ત્યારબાદ જોઈએ તો બીજું છે પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓમાં તેમજ સરવાળા માટે સમૃત છે, તો શું આવશે? સરવાળા માટે સમૃત છે તો હા આવશે. બાદબાકી માટે તો કે હા. ત્યારબાદ ગુણાકાર માટે પૂર્ણાંક સંખ્યાઓ સમૃત છે, હા. અને ભાગાકાર માટે સમૃદ્ધ નથી, એટલે જવાબમાં આવશે ના. તેમાં જવાબમાં આવશે ના. ત્યારબાદ ત્રીજું છે સી, એમાં શું કીધું? પૂર્ણ સંખ્યાઓ. આગળ હતું તેમાં એમ કીધું હતું કે પૂર્ણાંક સંખ્યાઓ, હવે છે તે પૂર્ણ સંખ્યાઓ. તો પૂર્ણ સંખ્યામાં સરવાળા માટે સમૃદ્ધ છે, તો કે હા. પછી બાદબાકી માટે સમૃદ્ધ નથી, ગુણાકાર માટે છે અને ભાગાકાર માટે પણ નથી. ત્યારબાદ હવે જોઈએ તો પ્રાકૃતિક સંખ્યાઓ કીધી છે તમને. પ્રાકૃતિક સંખ્યાઓમાં પણ સરવાળા માટે શું આવશે? હા આવશે. સરવાળામાં સમૃદ્ધ છે, બાદબાકીમાં નથી, ગુણાકારમાં છે અને ભાગાકારમાં નથી. તો આ રીતના તમારે હા અથવા નામાં આન્સર આપવાનો રહેશે. ત્યારબાદ હવે બીજું જોઈએ આપણે, સામે પણ એમ જ લખેલું છે. આ ક્રિયા માટેનો સમૃદ્ધનો ગુણધર્મ તો આગળ આપણે જોયો એ, હવે કયો થશે? તો કે કર્મનો ગુણધર્મ, સોરી ક્રમનો ગુણધર્મ. હવે એમાં ક્રમનો ગુણધર્મમાં જોઈએ તો પેલું સમય સંખ્યાઓ. સમય સંખ્યાઓ તો કે સરવાળા માટે છે, તો કે હા. બાદબાકી માટે ના, બાદબાકી માટે નથી. ત્યારબાદ ગુણાકાર માટે છે અને ભાગાકાર માટે નથી. હવે ત્યારબાદ જોઈએ તો પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓમાં પણ એવી જ રીતના સરવાળા માટે છે, તો શું આવે? હા. પછી બાદબાકી માટે નથી, એટલે કે ના આવશે.
ગુણાકાર માટે છે એટલે હા, અને ભાગાકાર માટે નથી એટલે જવાબમાં આવશે ના. ત્યારબાદ સી જોઈએ. સીમાં પણ એમ જ છે, પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓમાં પણ એમ જ, તો સરવાળા માટે છે એટલે કે હા, બાદબાકી માટે નથી એટલે કે ના આવશે, ગુણાકાર માટે છે એટલે અહીં જવાબમાં હા, અને ભાગાકાર માટે નથી એટલે ના આવશે. ત્યારબાદ પ્રાકૃતિક સંખ્યાઓ જોઈએ, તો તેમાં પણ એમ જ સરવાળા માટે છે એટલે કે હા આવશે, ભાગાકાર માટે નથી એટલે કે સોરી બાદબાકી માટે નથી એટલે કે ના આવશે, ગુણાકાર માટે છે એટલે હા આવશે, અને ભાગાકાર માટે નથી એટલે કે ના આવશે આન્સરમાં. તો અહીં તમારો આ પ્રશ્ન છે તે પૂર્ણ થાય છે. ત્યારબાદ સાતમો પ્રશ્ન છે, 0 ના છેદમાં 9 એ ખાલી જગ્યા સમય સંખ્યા છે, તેમાં આવશે 0. તેમાં તમારે આન્સરમાં આવશે 0. ત્યારબાદ આઠમો છે, સંખ્યા રેખા પર 5 ના છેદમાં 7 એ ખાલી જગ્યાએ બાજુએ દર્શાવાય છે. તો 5 ના છેદમાં 7 છે ધન છે, એટલે ધન છે એ જમણી બાજુ દર્શાવવામાં આવે છે, એટલે જવાબમાં આવશે જમણી. ત્યારબાદ નવમો પ્રશ્ન જોઈએ, 0 એ પૂર્ણાંક સંખ્યા છે અને તેનો સમાવેશ ખાલી જગ્યા સંખ્યાઓમાં પણ થાય છે, તેમાં આવશે સમય સંખ્યા, તેમાં જવાબમાં આવશે સમય સંખ્યા. હવે પ્રશ્ન 2 છે એ તમારે અહીં પૂર્ણ થાય છે. હવે ત્યારબાદ તમારે પ્રશ્ન આવશે 3, તો તેમાં શું કહ્યું છે તમને, તો વિભાગ નીચેના જોડકા જોડો, એમાં તમને વિભાગ એ અને વિભાગ બી તમને આપેલો છે. તો હવે જો તમને પહેલા વિભાગમાં વિભાગ એમાં શું કહ્યું છે પહેલામાં, તો કે એ વત્તા બી બરાબર બી વત્તા એ, તો એ કેનો ગુણધર્મ છે, વચ્ચે કઈ નિશાની આવી, સરવાળાની, તેથી સરવાળાના ક્રમનો ગુણધર્મ છે. તો અહીંયા આન્સરમાં આવશે સી. ત્યારબાદ જોઈએ તો હવે બીજો પ્રશ્ન છે, એ ગુણ્યા 1 બરાબર 1 ગુણ્યા એ, વચ્ચે કેની નિશાની છે, ગુણાકારની. પછી તટસ્થ સંખ્યાનું કેવું છે, અસ્તિત્વ છે, એટલે ગુણાકારમાં તટસ્થ સંખ્યાનું અસ્તિત્વ, એટલે જવાબમાં આવશે અહીં બીજામાં તમારે આન્સર આવશે એ. ત્યારબાદ જોઈએ તો ત્રીજો પ્રશ્ન, એ ગુણ્યા બી બરાબર બી ગુણ્યા એ, તેમાં આવશે ગુણાકારના ક્રમનો ગુણધર્મ. એ ગુણાકારની નિશાની હોવાથી ગુણાકારના ક્રમનો ગુણધર્મ આવશે. ત્યારબાદ એ ગુણ્યા બી ગુણ્યા સી બરાબર સી ગુણ્યા કાઉન્સની અંદર એ ગુણ્યા બી, એટલે અહીં આન્સરમાં આવશે ગુણાકારના જૂથનો ગુણધર્મ. અહીં જૂથ હોવાથી ગુણાકારના જૂથનો ગુણધર્મ થશે. તો આ હતા તમારા જોડકા. ત્યારબાદ હવે જોઈએ તો પ્રશ્ન 4 એ કહ્યું છે તમને કે માગ્યા પ્રમાણે કરવાનું છે. તો અહીં તમને એક પ્રશ્ન આપવામાં આવેલો છે કે સંખ્યા રેખા પર -3 ના છેદમાં 12 -7 ના છેદમાં 12 અને -10 ના છેદમાં 12 ને સંખ્યા રેખા પર છે તેમાં દર્શાવવાનું છે. તો અહીં પહેલાં તો સૌ પ્રથમ શું કરવાનું, તમારે સંખ્યા રેખા દોરવાની રહેશે. સંખ્યા રેખા દોર્યા બાદ તેના પર જે માગેલું છે તે દર્શાવવાનું રહેશે. તો સૌ પ્રથમ શું કરશું, સંખ્યા રેખા દોરશું. તો આવી રીતના સ્કેલના ઉપયોગથી સંખ્યા રેખા છે તે દર્શાવવાની રહેશે. હવે માઇનસ છે તે ડાબી તરફ આવશે, એટલે અહીં શું કરશું, 0 લેશું. 0 બાદ માઇનસ
એકના છેદમાં બાર માઇનસ બેના છેદમાં બાર માઇનસ ત્રણના છેદમાં બાર માઇનસ ચારના છેદમાં બાર. તમારે સંખ્યા રેખા મોટી દોરવાની રહેશે. મારાની સ્ક્રીન શોર્ટ હોવાથી હું નાની દોરું છું, તમારે તો મોટી જ દોરવાની રહેશે. માઇનસ પાંચના છેદમાં બાર માઇનસ છના છેદમાં બાર માઇનસ સાતના છેદમાં બાર. પછી ત્યારબાદ જોઈએ તો માઇનસ માઇનસ આઠના છેદમાં બાર માઇનસ નવના છેદમાં બાર અને માઇનસ દસના છેદમાં બાર. આવી રીતના તમારે દોરવાની રહેશે. હવે તમને શું શોધવાનું કીધું તો માઇનસ ત્રણના છેદમાં સાત. તો અહીંયા આપણે ત્રણના છેદમાં સાત કર્યું હતું, અહીંયા રાઉન્ડ કરી દેવાનું રહેશે તેની પર. ત્યારબાદ માઇનસ સાતના છેદમાં બાર છે તે તમને શોધવાનું કહ્યું છે, દર્શાવવાનું. એટલે અહીંયા માઇનસ સાતના છેદમાં બાર છે તો તેના પર રાઉન્ડ કરી દેવાનું. ત્યારબાદ માઇનસ દસના છેદમાં બાર, અહીં આપણે છેલ્લે લખ્યું માઇનસ દસના છેદમાં બાર, તેના પર દર્શાવી દેવાનું રહેશે. અહીં તમારું કોષ્ટકમાં આવી આલો સોરી અહીં તમારી સંખ્યા રેખા પર આ રીતના સંખ્યા છે તે દર્શાવવાની રહેશે. ત્યારબાદ હવે જોઈએ તો પ્રશ્ન બે, નીચેનું કોષ્ટક પૂર્ણ કરવાનું છે. હવે આમાં જૂથનો ગુણધર્મ કહ્યો છે, તો જૂથના ગુણધર્મમાં એમ જ પેલું તેમાં સમય સંખ્યા આપેલી છે. તો સમય સંખ્યા આપેલી છે તેમાં શું આવશે, તો કે સરવાળા માટે છે ત્યાં, તો કે હા આવે. ત્યારબાદ બાદબાકી માટે નથી એટલે કે ના આવશે. સમય સંખ્યા ગુણાકાર માટે છે તો કે હા, અને ભાગાકાર માટે નથી એટલે કે ના આવશે. હવે ત્યારબાદ બીજું છે એમાં પૂર્ણાંક સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા માટે હા, બાદબાકીમાં નથી એટલે કે ના, ગુણાકારમાં છે એટલે હા, અને ભાગાકારમાં નથી એટલે કે જવાબમાં આવશે ના. ત્યારબાદ સી જોઈએ, તો સીમાં પણ પૂર્ણ સંખ્યાઓ કીધી છે. પૂર્ણ સંખ્યાઓમાં તેવી જ રીતના સરવાળા માટે હા, સરવાળામાં છે, ભાગાકારમાં સોરી બાદબાકીમાં નથી એટલે ના, ગુણાકારમાં છે એટલે હા, અને ભાગાકારમાં નથી એટલે કે ના. ત્યારબાદ જોઈએ પ્રાકૃતિક સંખ્યાઓ, તેમાં પણ સરવાળા માટે છે એટલે હા, બાદબાકીમાં નથી એટલે ના, ગુણાકારમાં છે એટલે હા, અને ભાગાકારમાં નથી એટલે કે ના આવશે. હવે ત્યારબાદ જોઈએ તો પ્રશ્ન ત્રીજો, સાતના છેદમાં પાંચ અને ત્રણના છેદમાં ચાર વચ્ચે આવેલી હોય એવી દસ સમય સંખ્યાઓ છે તે લખવાની છે. તો તેમાં શું આવશે, તો સાતના છેદમાં ત્રણ, સાતના છેદમાં પાંચ અને ત્રણના છેદમાં ચાર, એની વચ્ચે કઈ દસ સમય સંખ્યાઓ આવે તે આપણે ગણવાની છે. તો સૌ પ્રથમ તો શું કરવાનું, લસા કાઢવાનો. કેનો? તો કે પાંચ અને ચાર છેદમાં શું છે, અહીં પાંચ અને ચાર, એટલે કે પાંચ અને ચારનો સૌ પ્રથમ તો લસા કાઢવાનો રહેશે, જે તમને આવડે જ છે પાંચ અને ચારનો. તો અહીં લખીએ સૌ પ્રથમ તો પાંચ અને ચારનો લસા કેટલો થશે, વીસ થાય. પાંચ ચોક વીસ એટલે અહીં લસા થશે વીસ. હવે શું કહ્યું છે, તો કે સાતના છેદમાં પાંચ, અને બીજું શું કહ્યું હતું, ત્રણના છેદમાં ચાર. હવે લસા વીસ કરવાનો છે એટલે પાંચને કેટલા વડે ગુણીએ તો વીસ થાય, તો ચાર વડે. અને અહીં પણ ચાર વડે જ ગુણવાના. ત્યારબાદ અહીં ચાર છે તો ચારને કેટલા વડે ગુણીએ તો વીસ થાય, તો કે પાંચ વડે, એટલે બે અંશ અને છેદને પાંચ વડે ગુણવાના. હવે અહીંયા સાત છે અને અહીંયા ચાર છે, તો સાત ચોક અઠ્યાવીસ અને પાંચ ચોક
वीस आवी रीतना पद बनशे। हवे तन पंचा पंदर अने चार पंचा वीस लाइन मळशे पंदरना छेदमां वीस। हवे अठ्ठावीसना छेदमां वीस अने पंदरना छेदमां वीस आ समछेदी संख्या मळशे। એટલે કે આ બંનેની વચ્ચે આવતી હોય ને એ સંખ્યા આવે જોવાની, પંદરના છેદમાં વીસ અને અઠ્યાવીસના છેદમાં વીસ। તો કઈ કઈ સંખ્યાઓ દસ આવશે તે આપણે જોઈએ, તો તમે મારા સાથે જ નોટબુકમાં આ લખતા જાજો જેથી કરીને તમને ઇઝીલી રહે। તો હવે કઈ કઈ આવશે, પંદર પછી કઈ આવે તો સોળ, એટલે પહેલી રહેશે સોળના છેદમાં વીસ, બીજી થશે સત્તરના છેદમાં વીસ, ત્રીજી થશે અઢારના છેદમાં વીસ, ચોથી થશે ઓગણીસના છેદમાં વીસ, પાંચમી થશે એકવીસના છેદમાં વીસ, છઠ્ઠી થશે બાવીસના છેદમાં વીસ, સાતમી થશે ત્રેવીસના છેદમાં વીસ, આઠમી થશે ચોવીસના છેદમાં વીસ, નવમી થશે પચીસના છેદમાં વીસ, દસમી થશે છવ્વીસના છેદમાં વીસ અને અગિયારમી થશે સત્યાવીસના છેદમાં વીસ। આ તમને સમય સંખ્યાઓ છે તે બધી આની વચ્ચેની મળશે। ત્યારબાદ